નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃત એની અંદર આપણે પહેલો પાઠ જે હતો બરાબર મમકુત્રુ ખલ નિંદ્રા, એ આપણે કાર્ય હતું જે પહેલો મમકુત્રી ખલ નિંદ્રા છે એના વિશે આપણે જોઈ ગયા. હવે આજે આપણો પાઠ બીજો બરાબર છે, એમાં આપણે બીજાનું નામ છે ખેલ મહોત્સવ બરાબર, એટલે કે રમતનો ઉત્સવ. પાન નંબર 5 ઉપર આપેલો છે, એ પહેલા આપણે એની અંદર આવતા અમુક ટિપ્પણી એટલે કે શબ્દ છે જે અઘરા એના વિશે અભ્યાસ કરી. તો પહેલું આપે છે ચલતી, ચલતી નો અર્થ થાય ગુજરાતીમાં ચાલે છે. બીજું પ્રસન્નાવ એટલે કે આનંદિત, સંસ્કૃતમાં આ કોઈ ખુશ મિજાજ ગુજરાતી કહે આપણે આનંદિત થયો એટલે સંસ્કૃતમાં પ્રસન્ન એટલે આનંદિત કહેવાય. કૌશલ્ય, કૌશલ્ય બરાબર એટલે કુશળતાનું, કૌશલ્ય એટલે શું થાય કુશળતાનું. એવું ધાવન સ્પર્ધા એટલે કે દોડવાની સ્પર્ધા, ધાવન સ્પર્ધા નો અર્થ થાય આપણે રમત ગમત ની અંદર જે સ્પર્ધા આવે છે દોડવાની, આપણે ગુજરાતી મેં કે દોડવું બરાબર, તો સંસ્કૃતમાં એને કહેવાય ધાવન સ્પર્ધા એટલે કે દોડવાની સ્પર્ધા. શીઘ્રતાય એટલે ઝડપથી, શીઘ્રતા આપણે કહીએ જલ્દી જો ઝડપ કરતો સંસ્કૃતમાં એને શીઘ્રતાય એટલે કે ઝડપથી. એમ પછી કે ધાવંતી દોડે છે, ધાવંતી નો અર્થ થાય એક નથી આને કહેતા, આની અંદર એમ કહે છે બધા વિદ્યાર્થીઓ 5-10 ની ભાગે તો એ બધા ધાવંતી એટલે કે દોડે છે. કતિપય એટલે કેટલા, જો હવે અર્થ આવ્યો કે ધાવંતી કીધું એટલે કતિપય એટલે કેટલા કેટલા છે. આ બધી જોઈએ હવે આપણે, ઉચ્ચે એટલે મોટેથી, ઉચ્ચે એટલે શું થાય મોટેથી. એમ ધાવતું દોડો, કોઈ વ્યક્તિ મોટેથી બોલે છે કે દોડો એમ ધાવતું એટલે દોડો. પ્રારંભ એટલે શરૂઆત, પ્રારંભ અર્થ શું થાય કે શરૂઆત માં. ગોલક સેપકમ એટલે ઘોડા ફેંક, ગોલક સેપકમ એટલે શું થાય જે ઓળો હાથમાં જે લોખંડ નો દડો હોય છે આપણે ઘોડો બોલવો એને આમ ફેંકવાની વાત કરીએ એટલે ગોલક સેપકમ. પછી લોહક ગોલકમ, લોહ ગોલકમ નો અર્થ શું થાય લોખંડ નો ઘોડો, લોહ ગોલકમ એટલે શું કે લોખંડ નો ઘોડો. દીર્ઘ લગ્ન એટલે કે લાંબી કૂદ, દીર્ઘ લગ્ન એટલે શું થાય લાંબી કૂદ. એમ સમ્યક ક કહે પાય એટલે કે સારી રીતે, કે છે સમ્યક કતયા એટલે કે સારી રીતે. એમ આ બધી જોઈ સ્વસ્થાપના એટલે કે પોતાના સ્થાને, સ્વ એટલે કે ક્યાં પોતાના બરોબર, સ્થાપના તમ એટલે શું કહે પોતાના સ્થાને. આગતમ એટલે કે શું કે આગતમ આવેલા હોના, આગતમ એટલે જે મહેમાનો આવેલા છે આવેલા હોના બરોબર. પ્રતિભાગી નામ એટલે કે ભાગ લેનાર, પ્રતિભાગી નામ એટલે શું થાય પ્રતિભાગી નામ એટલે એની અંદર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે એને પ્રતિભાગી નામ કહેવાય એટલે ભાગ લેનારાઓ બરોબર. કૃત એટલે શું થાય નામ માટે બરોબર, નામ માટે. ગૃહસ્યંતિ એટલે કે ગ્રહણ કરો, ગૃહસ્યંતિ એટલે શું તમારું સ્થાન જે કીધું હોય કોઈ સંસ્કૃત ની આપણે ગૃહસ્યંતિ એટલે કેવાય ગ્રહણ કરો, નીચે તમારા આસન હોય કોઈ જગ્યાના ઉપર બેસો ગ્રહણ કરો બરોબર. સજલમ એટલે કે ઉજ્જવળ, કે તમારું ભવિષ્ય છે ઉજ્જવળ થાય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ જોઈએ પાના નંબર 5 ઉપર બરોબર. પાઠનું નામ શું છે ખેલ મહોત્સવ એટલે રમતનો ઉત્સવ. એમાં પેલા વિવેકાનંદસ્ય વિદ્યાલય ખેલ મહોત્સવ ચલતી, કે છે કે વિવેકાનંદની નામની વિદ્યાલય છે સ્કૂલમાં એની અંદર રમત ગમત ઉત્સવ ચાલે છે. બાળક પ્રસન્નાંતિ બરોબર, સંતિ એટલે બાળકો છે એ પ્રસન્ન એટલે આનંદિત છે. સર્વ કૌશલ્ય પ્રદર્શન કરતું ઈચ્છાની એટલે દરેકે દરેક વિદ્યાર્થી પોતાનું સારું કૌશલ્ય પ્રદર્શન કરવા ઈચ્છે છે. કૂત્ર ચિત્તા ધાવન સ્પર્ધા ચલતી, ધાવન સ્પર્ધા ચાલે છે એમ બધાય. બાળક પ્રયત્નપૂર્વક શીઘ્રતા ધાવંતિ, બાળકો છે એની અંદર ભાગ લે છે દરેક વિદ્યાર્થી એ પ્રયત્નપૂર્વક પોતાના પ્રયત્નપૂર્વક શીઘ્ર એટલે ઝડપથી દોડે છે. કતિપય બાળક ઉચ્ચે વધતી એટલે અમુક બાળકો છે એ મોટેથી બોલે છે. ધાવતું ધાવતું ત્વરિત ધાવતું, ત્વરિત એટલે શું થાય ઝડપથી, આપણે જોઈ ગયા બરોબર કે ત્વરિત ધાવતું મોટેથી ઉચ્ચારણ કરે છે અમુક નીચે બેસેલા બાળકો હોય એ લોકોનો જુસ્સા વધારવા માટે, જે દોડતા હોય ને એ લોકોનો જુસ્સો વધારવા માટે થાય શું કે ધાવતું ધાવતું. સંસ્કૃતમાં જ બોલે છે, ગુજરાતીમાં આપણે એને કઈ ધાવતું અર્થ શું થાય તો કે દોડો એમ બરોબર. ગુજરાતીમાં આપણે જોયું દોડે છે એમ, દોડો એમ તો એમ કહે છે ધાવતું એટલે દોડો. કૂતર ચિત્તા ગોલક ક્ષેપ સ્પર્ધા ચાલતી અને બીજી બાજુ કૂતરે એટલે ઓલી સાઈડમાં મેદાનમાં ગોલક ક્ષેપની સ્પર્ધા ચાલે છે. ગોલક ક્ષેપની સ્પર્ધા એટલે શું થાય ઘોડા ફેંક, ઘોડા ફેંકની સ્પર્ધા છે એ ચાલે છે. ક્રમશ કીડક લોહ ગોલકમ ક્ષેપતી, ક્રમ એના પછી બીજા ગ્રાઉન્ડની અંદર ક્રમ બરોબર છે, લોહ ગોલકમ એટલે લોખંડનો ઘોડો જે છે એની સ્પર્ધા ચાલે છે. કૂત્ર કબડ્ડી ચલતી, બીજા મેદાનમાં આમ જો સામેના ભાગમાં અહીંયા કબડ્ડીની મુખ્ય સ્પર્ધા એ ચાલે છે. કૂત્ર ચિત્ત કીડક દીર્ઘ લંદન કરોતી એટલે કહે છે કે સામેના ત્રીજા મેદાનની અંદર દીર્ઘ લંદન એટલે આપણે શું લાંબી કૂચ, દીર્ઘ લંદન એટલે શું થાય કે લાંબી કૂચ છે એ ચાલે
સમય કરતા સર્વ સ્પર્ધા પૂર્ણ ભવંતિ. સમય એક એક પછી એક એક જેટલી સ્પર્ધા ચાલતી હતી એ ધીરે ધીરે સમય પૂર્ણ પૂરી થાય છે. સમાપન કાર્યક્રમ આરંભ ભવંતિ. હવે કે છે બધી ક્રિયાઓ પૂરી થઈ સમાપનનો કાર્યક્રમનો આરંભ એટલે પ્રારંભ થાય છે. હવે વિદ્યાલયસ્ય આચાર્ય સ્વસ્થાન ઉત્તિષ્ઠિત વદતિ. ચ કે વિદ્યાર્થીઓ પોતાના સ્થાન ઉપર બરાબર આવી અને આચાર્ય પોતાના સ્થાન ઉપર બેસી જાય અને વદતિ એટલે બોલે છે. ખેલ મહોત્સવ આગતાના પ્રતિભાગીના કૃતે અભિનંદન. કે ખેલ મહોત્સવની અંદર જેટલા લોકોએ ભાગ લીધો છે એને હું અભિનંદન પાઠવું છું. એસા અસ્માકર પ્રથમ ખેલ મહોત્સવ એ છે કે આ મારી સ્કૂલમાં આવેલો પહેલો ખેલ મહોત્સવ છે. અસ્માકમ શાળાયામ અસ્મિન વર્ષ ઉત્તમ શિક્ષક નિયુક્ત અસ્તિ. કે અમારી સ્કૂલની અંદર આ વર્ષે ખેલ પીટીના જે આપણે કેટલી ગુજરાતી ભાષામાં ખેલ રમત ગમતના જે શિક્ષક છે એને આ વર્ષે નવા શિક્ષકની નિયુક્ત કરેલી છે. એતહ સર્વસ્ત્રસ્ય પ્રયાસ સફળ. અને એ જે ટીચરે પ્રયાસ કર્યો છે આ બધી સ્પર્ધાની અંદર એ પૂરેપૂરો સફળ ગયો છે. એને મહેનત સારી કરી ટૂંકમાં એમની ટીચરે. તમપી આનંદમ એટલે તેને પણ હું અભિનંદન કરું છું. એ પણ આનંદની વાત છે. અધુના અસ્માકમ વિદ્યાલય વ્યાયામ પ્રશિક્ષણ શિક્ષકો આપી અસ્તી. કે અમારી સ્કૂલની અંદર એક વ્યાયામના પ્રશિક્ષણ તાલીમાર્થીઓ બરાબર આવી અને શિક્ષણ આપે છે. સહા પ્રશિક્ષણ દાસ્યતિ એટલે એ દાસ્યતિ એને બંધન બોલે છે. આરંભ અસ્માકમ શાળાએ પ્રતિ વર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યંતિ એટલે અમારી સ્કૂલની અંદર દર વર્ષે ખેલ મહોત્સવ જે યોજાય છે એને સ્કૂલની અંદર દર વર્ષે ખેલનો છે વર્ષે વર્ષે ચાલુ હોય છે. અસ્માકમ છાત્ર રાજ્ય કક્ષાએ એટલે કહે છે અમારી જે સ્કૂલના છાત્ર છે વિદ્યાલય વિવેકાનંદની એના છાત્ર રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ ચલ ખેલ મહોત્સવ ભાગ હિસ્યંતિ એટલે કહે છે હિસ્યંતિનો અર્થ શું થાય આપણે આગળ જોઈ ગયા ગ્રહણ કરશે બરાબર. એટલે અમારી સ્કૂલના છોકરાઓ છે રાજ્ય કક્ષાની અંદર ખેલ મહોત્સવનો ભાગ ગ્રહણ કરશે એની અંદર ભાગ લેશે. અસ્માકમ શાળાએ નામ ઉજ્જવલમ. ઉજ્જવલમનો અર્થ શું થાય ઉજ્જવળ બરાબર. ઉજ્જવલમનો અર્થ શું થઈ ગયો ઉજ્જવળ. કે અમારા સ્કૂલના બાળકો છે અમારા અસ્માકમ એટલે કે મારી સ્કૂલ બરાબર અમારી સ્કૂલના બાળકો છે એ શાળાનું નામ ઉજ્જવળ કરશે ભવિષ્ય એટલે એનું નામ રોશન કરશે. જીવન એ ખેલ મહોત્સવ અસ્તિ. જીવનની અંદર ખેલનું એક મહત્વ છે. ખેલ સર્વાંગી વિકાસ સાથે સહાય કરે છે અને રમત ગમતનો જે છે આ ખેલ એ તમારા શરીરના દરેક અવયવોનો છે વિકાસ સાથે એટલે વિકાસ છે એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણો અહીં પૂરો થાય છે.